જય જિનેન્દ્ર સો આપણે બાર ભાવનાનું ચાલી રહ્યું છે સેશન હમણાં લેક્ચર છેલ્લા ત્રણેક વખતથી કર્યું હવે કન્ટિન્યુ કરીએ છીએ આપણે પહેલી છ ભાવના જોઈ ચે આપણે 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 વાત કરી એમાં ક્વેશ્ચન આન્સર બી હતા સારી રીતે બહુ મજા આવી એમાંથી એકબીજાને કારણ કે ક્વેશ્ચન પૂછવાથી જ બીજાને પણ નોલેજ આવે છે કંઈ પણ રહી ગયું હોય તો હવે એ જે પહેલાં છ ભાવના હતી એની પહેલાં વાત કરીએ એના પહેલાં તો આપણે નવી ખાલી સિસ્ટમ કરીએ કારણ કે લાસ્ટ ટાઈમે જે થયેલું ને એટલે એમાં શું થાય છે આપણું લેક્ચર અટકી જાય છે અને પછી ક્યુ એન્ડ ચાલુ થઈ જાય છે ક્વેશ્ચનના આન્સર એટલે હવેથી એમ કરીએ છીએ કે પહેલો એક કલાક એ ફિક્સ લેક્ચર જ છે અને એના પછી વી વિલ ઓપન ઇટ ટુ ક્યુ એન્ડ ડે એટલે જેને બી ક્વેશ્ચન પૂછવા હોય એ વી વિલ કન્ટિન્યુ દેટ અને એ ખાલી તમારે જે બી હોય લખીને રાખો એટલે એ વખતે પછી ક્વેશ્ચન પૂછી શકાય આના સિવાય પર્ટીની બીજા બી કોઈ ક્વેશ્ચન હોય તો વાંધો નથી એ પણ પૂછાય અને જો વહેલું પટે તો વહેલું ક્લોઝ કરી કાઢશું સો એ એનાથી બેટર રહેશે બધાને અને સમજવામાં બી એટલે આનું પણ કોન્સન્ટ્રેશન કોઈ હોય તો એ તૂટે નહીં કોઈનું એટલે એ રીતે આપણે કરીએ હવે બીજી વાત કે એ પચકાણ મેં એક ફિલ્મ કરીને મોકલેલી અને એની જોડે રાઇટિંગમાં પણ મોકલેલા ગુજરાતી અને હિન્દીમાં જે આપણે ક્યુ એન્ડ ડે વખતે કંઈ પણ જો ક્વેશ્ચન હોય એમાં ક્વેશ્ચન તો એમાં તમારે જો કંઈ ડાઉટ હોય તો એ વખતે પૂછી લેજો એટલે એ ન થયું ના વિલ કમ બેક ટુ ભાવના સો પહેલી છ ભાવના જે આપણે કરી એ છ એ છ વૈરાગ્ય લાવે એની ભાવના હતી અનિત્ય ભાવના અસરણ ભાવના સંસાર ભાવના એકત્વ ભાવના અન્યત્વ ભાવના અસૂચિ ભાવના એ એ છ શું આપણને આપે તો આપણને વૈરાગ્ય લાવે વૈરાગ્ય એટલે સંસારથી વિમુખ એટલે સંસારની તરફ આપણું ડિરેક્શન જે હોય એ આપણું બદલી અને ટુવર્ડ્સ આત્મા અને ટુવર્ડ્સ ધર્મની તરફ આપણું ડાયરેક્શન લાવે એનું આ એક હેલ્પફુલ ઇન્સ્ટ્રુમેન્ટ છે જે ભાવના અને એ ભાવના વગર વૈરાગ્ય આવતો નથી અને વૈરાગ્ય વગર મોક્ષ થતો નથી એ આપણે દરેક વખતે આપણે સાંભળ્યું છે એટલે પહેલી છ ભાવનામાં વૈરાગ્ય આવે છે હવે વૈરાગ્ય આવે છે એમ કહી દેવું એ ઇઝી નથી વૈરાગ્ય આવે છે એના રીઝન હોવા જોઈએ જેમ તમે કોઈ પિક્ચર જોવા જાઓ તો એનું રીઝન એ છે કે તમને કોઈએ કીધું કે આ પિક્ચર સારું છે ધારો કે દેટ કેન બી વન ઓફ ધ રીઝન એવી રીતે વૈરાગ્ય લાવવા માટેના પણ રીઝન છે અને એ રીઝન હોય અને એની જોડે તો એ પણ હોવું જોઈએ કે કેવી રીતે હું લાવું કેવી રીતે હું લાવું વૈરાગ્યને કે જે મને તમે શીખવાડ્યું છે કીધું છે કે મારે આત્માને ઉપર લઈ જવો છે મોક્ષ તરફ લઈ જવો છે તો તમે ખાલી મને એમ કહી દો કે મોક્ષ તરફ લઈ જાઓ મોક્ષ તરફ લઈ જાઓ વૈરાગ્ય લાવ તો એનાથી કંઈ થવાનું નથી એટલે એનું રીઝન બરાબર ઇન ડેપ્થ તમારે ઇન ડેપ્થ આપણે પણ કોઈ પણ સબ્જેક્ટને બરાબર અંડરથી સમજીએ તો જ એ ટકી રહે છે આપણામાં એટલે બાકીની જે છ ભાવના છે એ જે પહેલી છ ભાવના જે વૈરાગ્યની છે એ વૈરાગ્ય સેના માટે લાવવું કઈ રીતે લાવવું અને શું કરવું કે એ બહુ જ લાંબો ટાઈમ ટકી રહે અને ક્યાં તો એવો ટકી રહે કે મને સીધું મોક્ષ મળે એના માટેની બાકીની છ ભાવના છે જે સપોર્ટિવ ભાવના કહેવાય જેનાથી આપણને વૈરાગ્યનું રીઝન મળે છે અને જેનું એનું કારણ મળે છે કે આપણે વૈરાગ્યનું કેવી રીતે ટકાવવું એ છ પાછલી છ ભાવનાની પહેલી ભાવના આપણે ચાલુ કરીએ જે નંબર સાતમી ભાવના બારમાંથી છે એનું નામ છે આશ્રવ ભાવના હવે આશ્રવ ભાવના આશ્રવ શબ્દનો અર્થ તો એનો લિટરલ મિનિંગ થાય છે આવવું એન્ટ્રી કરવું કોઈ પણ ચીજની એન્ટ્રી કરવી આશ્રવ ભાવના આશ્રવ કહેવાય જૈનિઝમમાં આશ્રવ વર્ડને ખાલી કર્મની એન્ટ્રી માટે જ વપરાય છે ક્યાં કર્મની એન્ટ્રી તો પોતાના આત્મા ઉપર કર્મની જે એન્ટ્રી થાય છે એને આશ્રવ કહેવાય છે એ રીતે આશ્રવનો અર્થ થાય છે કર્મોને આત્માના પ્રદેશ એટલે આત્માની જોડે બંધ થઈ જવું અને જે અંદર આવવું થાય છે એના રીઝન છે એનો રીઝન છે આપણા અંદરના રાગ અને દ્વેષ કસાયો ક્રોધ માન માયા લોભ આ જ એનું રીઝન છે બીજું કંઈ જ નથી આ મોહના જ રીઝન છે બધા જ મોહનીય કર્મના તો એના હિસાબે જે ભારતી અંદર આવે છે પૂતગલો એ આશ્રવ કહેવાય છે એ આખી પ્રોસેસના આશ્રવ કહેવાય છે એક બી કર્મ લઈ મોક્ષમાં જવાતું નથી એક પૂતગલ પણ દાણો હોય કે આપણા આટલા આત્માના પ્રદેશોમાં ચોંટી ગયેલો હોય નાનકડો તો બી મોક્ષ થતો નથી એટલે એનો બોટમ લાઈન અર્થ થયો કે આશ્રવ કરવા જેવો કે છોડવા જેવો તો છોડવા જેવો છે કારણ કે આશ્રવ કરવાથી મોક્ષ થવાનો નથી જો એક પૂતગલથી પણ મોક્ષ નથી થતો તો ઘણા બધા પૂતગલો જે આવશે આપણા આત્મામાં એનાથી તો મોક્ષ કેવી રીતે થવાનો છે કોઈ હિસાબે થવાનો નથી એટલે ભૂતગલોથી મોક્ષ ન થાય એટલે આશ્રવને છોડવા જેવો કહેવાય છે જે નવ તત્વમાં અમુક તત્વ કરવા જેવા અમુક છોડવા જેવા એમાં એક આશ્રવ છે જેને છોડવા જેવું કહેવાય છે એ આપણે કરાય નહીં ને એનો આપણે મગજમાં વિચાર કરવો જોઈએ ભાવવું જોઈએ કે હું આને કેવી રીતે છોડું કર્મ આપણને બધી જ રીતે દુઃખ આપે છે એક કંઈ ન હોય આપણી પાસે તો દુઃખ છે આપણને અને બધું હોય તો એનું જતું જતું રહેવાનો ભય છે આપણી પાસે એટલે બંને પ્રકારે દુઃખ જ આપે છે તમને જે સુખ લાગે છે એ પણ એક દુઃખ જ છે કારણ કે ક્યારે જતું રહેશે એમાં ઊંઘ રાતના નથી ઊંઘ આવતી અને નથી તો ક્યારે મને મળશે એટલે ઊંઘ નથી આવતી બંનેમાં ઊંઘ જતી રહે છે એટલે કર્મને માટે દુઃખનો જ જવાબ છે આપણે જે બી કહીએ છીએ કર્મમાં સુખ છે અમુક વખતે દુઃખ છે અમુક સુખ છે એ વ્યવહારથી કહીએ છીએ જ્યારે બી કર્મ હોય છે ત્યારે કંઈક ને કંઈક દુઃખ હોય છે તમે મને એક આખો દિવસ બતાડજો કે જેમાં તમને જરાક બી દુઃખ ફીલ ન થયું અરે ફીલ ન થયું હોય આઈધર ફેમિલીનું દુઃખ આપણે હેલ્થનું દુઃખ પૈસાનું દુઃખ બિઝનેસમાં દુઃખ કોઈ પણ તમે એક દિવસ બતાડજો કે જેમાં દુઃખ ન થયું હોય એટલે બેઝિકલી દુઃખ કર્મ એટલે દુઃખ જ છે કર્મના કારણે દુનિયાના બે ભાગ પડી જાય છે એક આત્મા જીવના ભાગ તો સંસારી જીવ રહે છે અને એક મુક્ત મોક્ષમાં ગયેલા જીવ એ બે ભાગ પડી જાય છે એક ભારે કર્મી હોય છે એટલે જેનામાં કર્મ વધારે હોય છે એક હળું કર્મી હોય છે જે હલકા કર્મવાળો થઈ ગયો હોય છે એક પૈસાવાળો હોય છે એક ગરીબ હોય છે એક હેલ્થ બહુ સારી હોય છે તો એક શીખ કાયમ રહેતો હોય છે એક સુખી હોય છે તો એક દુઃખી હોય છે એવી તો કર્મના હિસાબે બધા જ ભાગલા પડતા જાય છે બાકી આત્માનો કર્મ વગરનો એક આત્માથી બીજો આત્મા કોઈ પણ ભાગ છે જ નહીં દરેક આત્મા સેમ છે એ ભાગલા પડે છે કર્મથી એટલે કર્મ કેટલો મોટો દુશ્મન છે આત્માનો એ આના પરથી ખબર પડે છે સંસારની કોઈ પણ સિચ્યુએશન તમારી હોય એ કર્મ બેસ્ટ જ છે જેવો તમે સંસાર વળ વાપર્યો એટલે ઇટ ઇઝ એટેચ વિથ ધ કર્મ કારણ કે કર્મ વગર સંસાર નથી ને સંસારમાં હો તો કર્મ હોય જ એ બેઉ જોઈન્ટ જ છે એટલે કર્મને છોડો એટલે સંસાર છૂટી જ ગયો સંસારને છોડવાની વાત નથી સંસાર છોડવાની ટ્રાય કરશો ને તો નહીં છૂટે કર્મને છોડો તો સંસાર છૂટશે સંસાર રિઝલ્ટ છે કર્મ એનું રીઝન છે કર્મ છે તો સંસાર છે જો કર્મને તમે ક્લીન કરવાનો વિચાર કરશો તો સંસાર ઓટોમેટિકલી ક્લીન થશે એટલે તમે ફોકસ કર્મ પર રાખો કે કર્મને હું કેવી રીતે કાઢું જો કર્મ છે આશ્રવ છે તો કર્મનો બંધ પણ છે આપણા આત્માના પ્રદેશો જોડે એટલે કર્મ ક્યાં આવીને ચોંટે છે તો આત્મા જોડે આવીને ચોંટે છે આત્મા જોડે આવીને ચોંટે છે તો એનાથી શું થાય છે તો એનાથી બે ભાગ પડે છે પુણ્યનું અને પાપનો એટલે કોઈ તમે પુણ્યના કર્મ બાંધ્યા હોય કોઈ પાપના બાંધ્યા હોય એ બે ભાગ થાય છે એટલે એમાંથી આપણે પોતપોતાના ટાઈમે ઉદય થાય છે એટલે જે પ્રમાણે ઉદય થાય છે એ પ્રમાણે તમને ભોગવાય છે કાં તો પુણ્ય મળે છે તો તમને બધી ફેસિલિટી સગવડ ભોગવ મળે છે અને પાપ હોય છે તો બધું દુઃખ મળે છે એમ લાગે છે પણ બંને કન્ડિશનમાં પાછું શું થાય છે તો પાછા નવા કર્મ બાંધીએ છીએ કારણ કે એકમાં સુખ જ્યારે મળે છે ત્યારે મોત શોખથી બાંધીએ છીએ અને દુઃખ હોય છે ત્યારે રડારોળથી બાંધીએ છીએ એટલે બંને રીતે નવા કર્મ બાંધીએ છે એટલે પાછું શું થયું તો પાછો આશરો થયો પાછું કર્મ આવવા માંડ્યા એટલે જ્યાં આશ્રવ ચાલુ કરેલો એ સર્કલ ગોળ ફરીને પાછા આશ્રવ પાસે જ આવી ગયા એટલે આ સર્કલ ચાલ્યા જ કર્યું છે આ ભાવનામાં આ વિચારવાનું છે કે આશ્રવ જ મને આ સંસારમાં સર્કલ ચલાવે છે આશ્રવ જો ન હોય એટલે કર્મ આવવાનું અટકી જાય તો મારી સાયકલ પણ અટકી જશે એ આ ભાવનાથી એ વિચારવાનું છે આ ભાવનામાં બહુ જ વિચારવાનું કે મને મુક્તિ ક્યારે મળે આશ્રમમાંથી હું ક્યારે છૂટું જેટલા વધારે કર્મ અંદર આવતા હોય એટલો ઓછો વૈરાગ્ય તમને થશે અને જેટલો ઓછો વૈરાગ્ય થશે એટલો ઓછો તમને ધર્મ ગમશે એટલે આ ડાયરેક્ટ કનેક્શન છે જે જો તમને ધર્મ બહુ જ ગમતો હોય તો તમારો આશ્રવ ઓછો થઈ ગયો હોય એટલે આ કનેક્શન છે પોતાની જાતે જ પોતે કરી શકો કે અંદરથી મને ધર્મ કરવો ગમે છે કોઈ ફોર્સફુલી બેસાડે એની વાત નથી પોતાની જાતે ગમતું હોય ભાવથી એકદમ જ કરવું ગમતું હોય એની વાત છે કોઈ ફોર્સફુલી ત્રણ પાંચ સમાય કરવા બેસાડે એના બદલે એક બી સમાય ન થયું હોય પણ ભાવથી એમ થયું કે આજે મારું રહી ગયું એકદમ એ વધારે મહત્ત્વનું છે કોઈ ફોર્સફુલી બેસાડે એ સમાય કરવા એમાં પુણ્ય બંધાશે ભાવતી સમાય નથી થયું એમાં કર્મની નિર્જરા થશે એટલે આ રીતે કર્મને સમજવાનું છે તમે આનો આમાં એક દાખલો જુઓ તો સમજો કે બે ફ્રેન્ડ હોય અને એક રિવરમાં એની બોટો હોય બેની બોટ હોય એટલે હોડકા હોય અને બંને સામે જવું છે રેસ કરવી છે તો બંનેનું સેમ બોટ એક જ જગાએથી ખરીદેલી સેમ સાઈઝ સેમ વેઇટ બધું જ સેમ તો બંનેએ ચાલુ કર્યું રેસ કરવાનું તો હજી તો પચીસ ટકા પટ્યું નથી ને ત્યાં એકના ઓળકામાં કાણું પડ્યું કાણું પડ્યું એટલે એમાં પાણી ભરાવા માંડ્યું પાણી ભરાવા માંડ્યું એટલે હજી આગળ ગયું ત્રીસ ચાલીસ ટકા રસ્તો પટ્યો નથી ત્યાં એનું પાણી એટલું ભરાવા માંડ્યું કે હેવી થવા માંડ્યું અને બીજા ફ્રેન્ડનું ઓળકું એ તો આખું નવું જ હતું હજી એમાં કોઈ કાણું નહોતું તો એનું આગળ થવા માંડ્યું ધીમે ધીમે પેલો હજી તો વચ્ચો વચ્ચ પહોંચ્યો પચાસ ટકે ત્યારે એટલું પાણી ભરાઈ ગયું કે એનું ઓળખું ગોળ ગોળ ફરવા માંડ્યું અને પહેલાંનું તો સીધું થઈને સામે પહોંચી ગયું આ કર્મનું આમ જ છે તમે બે જણા સાથે આપણે ચાલું કર્યા હોય પણ જમારા તમારામાં કર્મનું આવવાની એક્ટિવિટી વધારે હોય કર્મ વધારે આવતી હોય તો તમે મોક્ષ તરફ જવામાં સ્લો થઈ જશો અને બીજાનું ફાસ્ટ ચાલશે અને છેલ્લે એટલા કર્મ લાવશો કે સંસારની ગતિમાં ગોળ ગોળ ફર્યા જ કરશો અને છૂટવાનું એક વખત જે તમને બુદ્ધિ હતી જે એ જ્ઞાન હતું કે મારે છોડવું છે એ એટલા કર્મ આવી જશે કે એ જ્ઞાને જતું રહેશે તમને એક વખતે એ જ્ઞાન હતું એ પણ હવે તમને ગમશે નહીં કે આવું તો મેં એક વિચારેલું કે શું છોડવાનું ને આ એવું એ થઈ જશે જેને બહુ જ સંસાર છોડવાનું બહુ જ જ્ઞાન હોય બહુ જ ઈચ્છા હોય એ ઈચ્છા કર્મથી જતી રહી શકે છે એટલે કર્મ આટલું આત્માનો જીવનો એનિમી છે કે તમારે મોક્ષમાં જવાની ઈચ્છા પણ એ કાઢી નાખે છે એટલે કર્મથી ડરતા આટલા રહેવાની જરૂર છે ભય કરવાની કોઈએ જરૂર નથી આપણા ધર્મમાં બતાડ્યું છે ભય એક મોટો કર્મ બંધ પોતે જ છે પણ જો ડરવું જોઈએ તો પાપથી ડરવાનું કીધું છે એક વ્યવહારથી કીધું છે પાપથી ડરવાનું કીધું છે કેમ કારણ કે પાપ કરવો એનાથી શું થાય છે કર્મ આવે છે ને કર્મ આવો એટલે સંસાર વધે છે એટલે પાપથી ડરવાનું કીધું છે આ ભાવનામાં હવે એ વિચારવાનું કે કર્મ આપણે જોયું કે આટલું ખરાબ છે કર્મથી આપણા સંસારમાં જ રહીએ છીએ આપણી મુક્તિ અટકે છે બધું જ પણ એવું શું કરું છું કે જેનાથી આ બધું થાય છે આ ભાવનામાં એ ભાવવાનું કારણ કે ખાલી કર્મ છે કર્મ છે કર્મ છે એનાથી કોઈ સમજ નહીં પડે એટલે હવે એ ભાવવાનું છે એ સમજવાનું છે કે હું શું કરું છું કે જેનાથી આ મને આશ્રમ થાય છે કર્મ આવે છે તો એમાં મુખ્ય જૈન ધર્મમાં પાંચ જુદા જુદા પ્રકાર બતાડે છે કે જેનાથી કર્મ બંધ થાય છે પહેલું બતાડે છે મિથ્યાત્વ મિથ્યાત્વ એટલે ધર્મ પ્રત્યે અશ્રદ્ધા દેવ ગુરુ ધર્મ હરિયંત દેવ નિર્ગ્રંથ ગુરુ દીક્ષા લીધેલા જ ગુરુ અને કેવળી જે બધા પામી ગયા છે કેવળ જ્ઞાન થઈને મોક્ષમાં પધાર્યા છે એ બધાએ જે આપણને રસ્તો બતાડ્યો છે એ ધર્મ તો એ ત્રણ ઉપર મને અશ્રદ્ધા રહે કે આ સાચું નથી એને અશ્રદ્ધા કહેવાય દુનિયાના ફંડામેન્ટલ તત્વો લાઈક જીવ અને અજીવ એના પર શ્રદ્ધા ન હોય કે જીવ જેવી કોઈ ચીજ જ નથી જીવને અજીવ એક જ છે શરીર જ જીવ છે એ બધા જે અશ્રદ્ધા રહે પોતાનો આત્માના પોટેન્શિયલ એટલે પોતાના આત્મામાં એટલો પાવર છે કે જાતેથી જ જ્ઞાન અને દર્શન પામી શકે કોઈની મદદની જરૂર નથી મારા આત્માને કોઈ ભય નથી લાગતો કારણ કે એનો કોઈ નાશ નથી થતો આ બધું જે મગજમાં રહે તો તમે શ્રદ્ધાવાન કહેવાઓ આ વ્યવહારથી ભાવથી તો કેવળ જ્ઞાની જ કહી શકે કે આપણે સમ્યક દર્શન છે કે નથી અત્યારના આપણે આ બધું હોય તો એમ કહેવાય કે આ ભાવથી સમ્યક દર્શન છે ને મિથ્યાત્વી નથી અને જો તમે મિથ્યાત્વી ન હોય તો મિથ્યાત્વના કારણે જે કર્મ બંધ થવાના હતા એ અટકી જાય એટલે એ પાપમાંથી તમે અટકી જાઓ એટલે પહેલું કારણ છે અશ્રદ્ધા એટલે મિથ્યાત્વ બીજું કારણ છે અવિરત અવિરત એટલે જ્યાં તમે કોઈ પણ પ્રકારના પચકાણ લીધા નથી તમારા મન વચન કાયા બધાને છૂટી રાખી છે મોકળી રાખી છે સંસારમાં બધા જ મોત શોખમાં બધી જ રીતે અને પાંચ સેન્સ આપણી પાંચ ઇન્દ્રિયો એ પાંચ ઇન્દ્રિય અને એક છઠ્ઠું મન એ છથી તમે આખા બધા જ જીવોને તમે અભયદાન આપ્યું નથી એ લોકોને ભયમાં રાખ્યા છે એટલે ગમે તેમ તમે એવું કાર્ય કરો છો કે જેનાથી કોઈ પણ જીવને પરિતાપના કિલામના પીડા એ લોકોને ઉપજે એ લોકોને મૃત્યુનો ભય લાગે તમે કોઈને મારો હણો એ બધું જે થાય છે એ બધું અવિરક્તિ થાય છે દાખલા તરીકે તમે સમજો કે આપણે પહેલે દિવસે સમવરના પચકાણની વાત કરતા હતા કે સમવર મેં ઘર સુધી લીધો તો ઘરની અંદર જેટલા જીવો હોય એને તમે હજી ભયમાં રાખ્યા છે પણ ઘરની બહારના જીવોને તમે શું આપી દીધું અભયદાન આપી દીધું કારણ કે હવે તમે બહાર જવાના નથી તો એ બધા જીવોથી તમને જે ભયનો જે કર્મબંધ થવાનો હતો એ હવે અટકી ગયો તમારે ખાલી કર્મબંધ હવે ઘરના રહેલા જીવોથી જ થશે કારણ કે એ લોકો હજી ભયમાં છે તમારાથી એટલે આ રીતે જે વીરતી એટલે કે જે વ્રતમાં નથી હોતા એ લોકોથી જે કર્મબંધ થાય છે એ બીજો પ્રકાર છે પહેલો પ્રકાર તો મિથ્યાત્વ બીજો છે અવિરત ત્રીજો પ્રકાર છે જેનાથી કર્મબંધ થાય છે એ પ્રમાદ આળસ લેઝીનેસ કંટાળો આવવો સેમાં ધર્મ કરવામાં ટીવી જોવામાં નહીં કોઈ પણ તમને બે ચીજ તમને બે ઓપ્શન હોય એક કલાક જ બાકી હોય તમને સમાય કરવું છે કે ટીવીની સિરિયલ અને તમે એમાં નક્કી કરો કે મારે સિરિયલનો આ છેલ્લો ભાગ છે જોઈ લઉં તો એ તમે શું કહેવાય પ્રમાદમાં ગયા અને તમે જે કામ કરવાનું હતું જે સાચું કામ એ છોડ્યું એટલે જેટલી વાર તમે પ્રમાદમાં હશો પ્રમાદ એટલે ધર્મ પ્રત્યે જ્યારે જ્યારે ધ્યાન ન હોય ત્યારે આપણો જીવ પ્રમાદી કહેવાય એટલે આળસમાં કહેવાય સિમ્પલ લેંગ્વેજમાં લેઝીનેસ કોઈપણ પ્રકારે ધર્મની એક્ટિવિટીમાં લેઝીનેસ દર્શન કરવા બી જવાનું હોય સમજો કે અપાસ રહે કે આપણે મંદિરે અને એમાં પણ કંટાળો લાવીએ એ લેઝીનેસ છે કારણ કે કોઈ પણ એસ્ક્યૂઝ તમારે ધર્મનું કામ કરતાં અટકાવે એ લેઝીનેસનું જ એક્સક્યુઝ છે બીજો કોઈ એક્સક્યુઝ હોય જ ન શકે એટલે એનાથી પ્રમાદથી આપણને કર્મબંધ સોલિડ થાય છે એટલે આમાં ભાવવાનું કે હું ક્યારે અપ્રમાદી બનું ક્યારે મારી આ લેઝીનેસ છૂટે ચોથો પ્રકાર છે કસાય એટલે એ તો બધાને ખબર છે ક્રોધ માન માયા લોભ જેટલો કરશો વધારે એટલા કર્મ બંધ વધારે આ સીધો જ કનેક્શન છે અને જેટલો અલ્પ કરશો ઓછો કરશો એટલા કર્મ બંધ ઓછા એટલે આ કસાઈથી બંધ થાય છે અને પાંચમો પ્રકાર છે અશુભ યોગ યોગ એટલે મન વચન કાયા આ ત્રણ યોગ આપ્યા છે આપણા શરીર જોડે તો મન વચનને કાયાથી તમે જેટલા પણ અશુભ એક્ટિવિટી કરશો એમાં શુભ અને અશુભના બે ભાગ પડ્યા છે શુભ એક્ટિવિટી એટલે તમે સમજો કે સમાય કરવા બેસો ધર્મનું વાંચો ચેરિટી કરો એ બધું હજી પણ શુભ એક્ટિવિટી ગણાય છે કારણ કે એનાથી પુણ્ય બંધ થાય છે જે આજે આપણને જરૂર છે પણ અહીંયા કર્મબંધ માટે હમણાં ગણવામાં આવ્યું છે અશુભ એક્ટિવિટી અશુભ એક્ટિવિટી એટલે પાર્ટીમાં જવું રેસ્ટોરાંમાં જવું મૂવીઝમાં જવું આપણે ટીવી જોવું પંચાતો કરવી વચનથી બોલવું કોઈનું કાપવું એ બધું અશુભ એક્ટિવિટી છે તો એ અશુભ એક્ટિવિટીથી જ્યારે બી તમારે કર્મબંધ થાય છે તો એ અશુભ યોગના હિસાબે છે એટલે આમ કર્મબંધના પાંચ કારણો આપણા ધર્મમાં બતાડ્યા છે મિથ્યાત્વ અવિરત પ્રમાદ કસાય અને યોગ અશુભ યોગ તો આ પાંચ કારણના હિસાબે મને કર્મબંધ થાય છે તો આ ભાવનામાં એ વિચારવું કે આમાંથી હું કયું છોડું કયું જવા દઉં મિથ્યાત્વમાં એક બધાને ઘણીવાર ક્વેશ્ચન હોય છે કે સવાલ પૂછું તો એ મિથ્યાત્વ કહેવાય જવાબ છે ના કોઈ પણ પ્રકારનો સવાલ તમે ધર્મ માટે પૂછી શકો છો ઇવન એ પણ પૂછી શકો છો કે તીર્થંકર તીર્થ બાંધે કે બીજા કોઈ પણ કેવડી કરે કે એવું જ કેમ છે મહાવીર ભગવાનનો જ આત્મા કંઈ ઋષભદેવ ભગવાનના વખતે હતો તો હમણાં કેવી રીતે રટલો રહે તમારે કોઈ પણ સવાલ પૂછી શકે છે ધર્મમાં એનો કોઈ બાદ નથી સવાલ એ છે કે જ્યારે એનું તમને સમજણ આપે કોઈ એ સમજણ જે સાચી હોય અને એ સમજણમાં તમારી પાસે બે રસ્તા છે કાં તો તમને સમજણ પડે અને તમે એક્સેપ્ટ કરો અને કાં તો તમે સમજ્યા જ નથી તો તમે એમાં શું વિચારો કે મને સમજણ નથી પડી એ વિચારો તો તમે હજી મિથ્યાત્વી નથી તમે હજી સમ્યક દર્શનિત છો પણ એ વખતે તમે એમ વિચારો કે આ હંબક વાત છે આ ખોટું છે આવું હોય જ નહીં કે ભગવાન મહાવીરનો આ આત્મા ઋષભદેવ ભગવાન વખતે તો કેવી રીતે મરીચીમાં હોય આમ તેમ કરીને તમે કંઈ પણ વાતને ઉડાવી દો હંબક સમજો તો તમને સમ્યકત્વ જતું રહેવાનો ભય ખરી મિથ્યાત્વ આવવાનો ભય ખરી સવાલ પૂછવામાં નહીં સવાલ પછી એના જવાબમાં તમે કેવી રીતે એક્સેપ્ટ કરો છો એમાં ભય ખરી એટલે આ બહુ જ ક્લિયર છે એટલે સવાલ આરામથી પૂછી શકાય એટલે આ થયું પાંચ કારણો કે જેનાથી કર્મબંધ થાય છે હવે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે ટેકનિકલી ખાલી એકવાર સમજાવવું કે કર્મબંધ કેવી રીતે થાય છે તો તમે સમજો કે એક આત્મા આપણે એક શરીર છે તો આત્મા શરીરમાં કેવી રીતે હોય છે તો આત્માના શેપમાં જ શરીર હોય છે દાખલા તરીકે કીડી હોય તો કીડીનો જે શેપ છે એનો શરીર છે એ આખા શરીરમાં એનો આત્મા થાય છે અને હાથી હોય તો આખા હાથીના શરીરમાં આત્મા હોય છે એટલે આત્માને કેવા ગુણ શું છે સંકોચ થાય અને મોટું થાય એ આત્માનો ગુણ છે એટલે શરીર પ્રમાણે આત્મા મોટોય થઈ જાય અને સંકોચ બી થાય નાવ વોટ ડઝ ઇટ મીન એનો મિનિંગ કે આત્માના પ્રદેશો આ જેમ આપણે અજીવના પૂતગલ છે એવી રીતે આત્માના શું છે પ્રદેશ છે એના પણ એક જાતના પૂતગલ છે પણ આત્મા માટે એને જીવના માટે શું યુઝ કરાય છે વર્ડ પ્રદેશ એટલે જીવના પ્રદેશો છે એ આખા શરીરમાં ખુલી જાય છે ફુલાઈ જાય છે જેમ આપણે કપડું સુકાવ્યું હોય એ કેવી રીતે આખું આમ ફોલી આપણે 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 ફેળવી દઈએ છીએ એવી રીતે શરીરમાં આત્મા આખું ફરી જાય છે એટલે ટોપ ટુ બોટમ બધે આત્મા હોય છે હવે એ આત્માના પ્રદેશો એકબીજાને ચોંટીને આખા શરીરમાં ઊભા હોય છે જ્યારે બી તમે રાગ કરો દ્વેષ કરો ક્રોધ કરો માન કરો કોઈ પણ કસાય કરો ત્યારે એ જાણે કે એક અર્થક્વેક આવ્યો હોય ત્યારે શું થાય છે આપણી આજુબાજુ જમીન હલવા માંડે છે એવી જ રીતે આત્માના પ્રદેશો હલવા માંડે છે એકબીજાથી હલવા માંડે છે એટલે આમ નજીકમાં હોય એના બદલે આમાં મન થવા માંડે છે એટલે શું થાય છે આમ થવાથી વચ્ચે જગા થઈ એટલે જે કર્મના પૂતગલ હતા એ સીધા આવીને અંદર આવી ગયા એટલે જગા બંધ થઈ ત્યારે એ અંદર ચોંટી ગયા આ એકચ્યુઅલી ટેકનિકલી આમ કર્મ ચોંટે છે એટલે તમે હવે એ વિચારો લોજિકલી કે તમે ક્રોધ બહુ કર્યો તો જેટલો વધારે કર્યો એટલા વધારે ખુલ્યું આત્માના પ્રદેશો એટલા વધારે ખુલ્યા એટલે વધારે ખુલ્યા એટલે શું થયું કર્મને આવવાની જગા શું થયું વધારે મળી વધારે મળી એટલે કર્મનો બંધ કેટલો થયો વધારે થયો અને જો તમે અલ્પ ક્રોધ કર્યો હોત તો આત્મા આટલો જ ખુલ્યો હોત તો એને આવવાની જગા કેટલી મળત ઓછી મળત તો કર્મ કેટલા આવત ઓછા આવત એટલા જ માટે ક્રોધમાં જે આપણે કહીએ છીએ ને એક્સ્ટ્રીમ ક્રોધથી અલ્પ ક્રોધ કેમ જવું જોઈએ આનું કારણ છે કર્મબંધની જોડે ડાયરેક્ટ કારણ છે કે વધારે ક્રોધ કરવાથી કર્મ બંધ વધારે છે અને અલ્પ ક્રોધ કરવાથી અલ્પ છે આ ડાયરેક્ટ કારણ છે ટેકનિકલ છે મતલબ એકવાર સમજીએ તો આપણા મગજમાં જાય કે મને કંઈ પણ ચીજ હું ઓછી કરું તો આત્માના પ્રદેશો ઓછા હલે સમતા ભાવમાં રહેવાનું જે આપણા ધર્મમાં કહે છે એટલે શું સમતા ભાવ તમને શું લાવે છે ધ્યાન તમને શું લાવે છે કાવશક તમને શું લાવે છે તો એ બધી ચીજો તમારા આત્માના પ્રદેશોને શાંત કરે છે શાંત કરે એટલે શું થાય કર્મના અંદર આવવાની જગ્યા જ ન મળે આમ અટકેલું જોઈએ તો કર્મ કેવી રીતે આવે એટલે એ રીતે શાંત કરવાના હિસાબે આ બધાને તપ કીધું છે આ બધા ધર્મમાં કરવાની વાત કીધી છે કારણ કે જેટલો આત્માના પ્રદેશને તમે હલાવ્યા વગર રાખશો એટલા કર્મ બંધ ઓછા છે આ ડાયરેક્ટ કનેક્શન સમજો આ સમજવાથી તો આપણને અવેરનેસ અને એલર્ટનેસ આવે છે અને એનાથી આપણને બહુ જ ખબર પડે છે કે આ ન કરું ને આ કરું હવે આશ્રવ માટે હવે ડેલી એપ્લિકેશન જોઈએ કે શું કરવું ને શું નહીં હવે આપણે લોકોમાંથી કોઈ હજી તો દીક્ષા લીધી નથી દીક્ષા લીધી નથી એટલે હજી શ્રાવકપણામાં છે સંસારમાં છે ટોટલ એક્ટિવિટી ન થાય એવું થવાનું નથી આપણે હવે લોજિક કરવાનું છે કારણ કે આ નહીં કરો આ નહીં કરો આ નહીં કરો ભાઈ નથી કરવું તો બધાને નથી કરવું પણ એવું નથી રહેતું સંસારમાં છીએ એટલે થાય છે તો આપણા માટે શ્રાવક માટે બેસ્ટ રસ્તો શું છે તો બેસ્ટ રસ્તો છે કે તમે કોઈ પણ એક્ટિવિટીને બેમાં ડિવાઈડ કરો નેસેસરી અને અનનેસેસરી એ કોઈ પણ એક્ટિવિટીને બેમાં ડિવાઈડ કરો આપણે શ્રાવકે કોન્સન્ટ્રેટ કરવું જોઈએ કે અનનેસેસરી ચીજને હું છોડું નેસેસિટી છે એ મારે કરવી જ પડશે એમાં કોઈ હમણાં રસ્તો જ નથી એ કરવી ન જોઈએ એ મનમાં વિચારવું પણ કરવી પડે છે એ થવાનું છે એટલે આ બેવું લોજિક છે પણ એ કરવું એ સારી એક્ટિવિટી છે એ નહીં વિચારવું કારણ કે એનાથી કર્મબંધ વધારે થશે દાખલા તરીકે આપણને બહુ જ ગરમી લાગતી હોય એકદમ જે હમણાં દુબઈમાં પિસ્તાલીસ ડિગ્રી છે કે સમજો કે યુરોપમાં જ્યારે ઠંડી પડે ત્યારે માઇનસ ડિગ્રીમાં જાય છે ત્યારે તમે એર કન્ડિશનને હિટિંગ કરો છો તો એ કરવું પડે છે કારણ કે પોસિબલ નથી કે એમાં આપણે લોકો હમણાં રહી શકીએ તો એ નેસેસરી એક્ટિવિટી થઈ પણ તમને માઇલ્ડ બધું હોય હમણાં અહીંયા બોમ્બેમાં છે તો હવે ઘરમાં બેઠા હોય તો જરૂર નથી કે તમારે એસી જ કરવું પડે કે એન્ટોપમાં બી બેલ્જિયમમાં બી હમણાં જરૂર નથી કે કરવું જ પડે પણ આપણે ટેવના હિસાબે જો કરી કાઢીએ તો એ અનનેસેસરી છે તો એ છોડવાની છે પહેલાં નેસેસિટી કરો તમને પોતાએ જ ફીલ કરવાનું કે આ નથી જરૂર જ્યારે બી ડાઉટ થાય ને ત્યારે મૂવ ટુવર્ડ્સ અનનેસેસરી નેસેસરી તરફ નહીં કારણ કે ડાઉટ જ તમને થાય છે એ તમારો આત્મા કરાવે છે કે સારું કરું કે ન કરું ત્યારે બી થાય ત્યારે નહીં જ કરતા અને કરવામાંથી બચી જશો તમે કર્મબંધમાંથી બચી જશો એવી જ રીતે આપણે રૂમ ઘરમાં આવ્યા રાતના તો લાઇટ કરવી પડી જોવા માટે તો એક લાઇટની સ્વિચ કરો એ નેસેસરી છે આપણા બધાના ઘરે શું છે સ્વિચ એક લાઇનમાં જ છે એટલે ધડ 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 એક સાથે પાંચ દબાવી દઈએ છે હવે પાંચ લાઇટની જરૂર છે આપણને ઘરમાં અંદર આવવા માટે તો એ અનનેસેસરી થયું તો એનાથી આપણે બચી શકીએ છીએ બે ઇન્દ્રિય જીવો મરવા એના મરવાથી બચી શકીએ છીએ ત્રીજું માંદગી આવી બહુ જ મોટી માંદગી આવી સહન નથી થતું મેડિસિન લો યસ અવારનવાર ક્રોસિન ગળી જાઉં ખાલી મને માથું થોડુંક સહેજ દુખે છે એવી રીતે દવાઓ લઈ લઉં એ અનનેસેસરીલી છે કારણ કે તમને એ થાય છે કારણ કે આપણે લોકોએ અસાતા વેદનીય કર્મ બાંધેલા છે અને એ જો બાંધ્યા હોય તો એને ભોગવવાના આવશે જ જો તમે અવારનવાર ગોળીઓ લેવા કરશો તો શું થશે એ વખતે તમે એ કર્મને અંદર દબાવી દો છો પછી જ્યારે ઉદયમાં એક સાથે આવશે ત્યારે ભયંકર મોટી બીમારી આવી જશે કારણ કે બધા જ ભેગા થયેલા છે એટલે કેન્સર જેવી બીમારી આવી જશે ત્યારે કો અમને કોઈ દવા નહીં કામમાં આવે એટલે જેટલું જેટલું ભોગવાઈને નીકળતું હોય જેટલી ગોળીઓ મેડિસિન લીધા વગર નીકળતું હોય એટલું નીકળવા દો મને કારણ કે આ કોન્સ્ટન્ટલી આપણે બીજાને હેરાન કરી કરી આટલા ભાવમાં આપણે પોતે પણ અસાતા બાંધેલી છે એટલે આપણે પણ થોડા હેરાન થવાનું જ છે તો એ થવા દો એ સમજીને નીકળવા દો પણ જ્યાં ભયંકર હોય ને એ આપણાથી સહન જ ન થતું હોય ને ત્યાં ગોળી લેવી પડે તો એ નેસેસરી છે હમણાં આપણે કોઈ ફેમિલીમાં કે બે પાર્ટનર્સમાં બે બ્રધરમાં ફાધર એન્ડ સન કે એમાં કોઈ ડિસ્કશન કરવું પડે કોઈ વખત આર્ગ્યુમેન્ટ થાય એ નેસેસરી છે કારણ કે વે ફોરવર્ડ બિઝનેસનો વે ફોરવર્ડ કેવી રીતે ફેમિલીને કેવી રીતે આગળ લઈ જવું એ બધું નેસેસરી ડિસ્કશન છે ચાર જણ બેસીને કોઈનું કાપવું કે પંચાત કરવું એ અનનેસેસરીલી ડિસ્કશન છે તો એ તમે કાઢી શકો છો પેલું નેસેસિટી કરવાનું છે તો એ કરાય ડિસ્કશન કારણ કે એના વગર આપણું આગળ ચાલવાનું નથી બધું ખાવાનું એ ખાવું એ નેસેસરી છે કેટલી આઈટમ ખાવું કેટલો રસ નાખીને ખાવું એ નેસેસરી નથી તમે અટકાવી શકો છો કે મારે કેટલી આઈટમથી મને ચાલી જશે કારણ કે દરેક જણા તમે આપણે દરેક જણ માનીએ છીએ કે આપણે ખાવામાં જેટલો બનાવવામાં સમય આપણો ઇન્ડિયન ફૂડમાં જાય છે એટલો ખાવામાં નથી જતો બનાવવામાં ત્રણ કલાક જાય છે અને પંદર મિનિટમાં ખાઈને ઊભા થઈ જઈએ છીએ એટલે ખાવાનું એમે ઓછું હોય છે તો એમાં વીસ કે ત્રીસ આઇટમની જરૂર શું છે એટલે એ રીતે પણ તમે વિચાર કરો કારણ કે એક એક આઈટમ બનાવવામાં તમારે પંદરથી વીસ મિનિટ કે અડધો કલાક જાય એટલે વિચાર કરો કેટલું ઇલેક્ટ્રિસિટી કેટલું ગેસ બધું જ બળે તો એમાં કેટલા જીવો બળે છે એટલે યુ કેન તમે એમાં પણ લિમિટ કરી શકો છો નેસેસરી ના અનનેસેસરીમાં નહાવું એક વાર નાવું ઓકે બરાબર છે દિવસમાં બે વાર નાવું ફૂલ નળ રાખીને નાહાવું સાબુ લગાડું ત્યાં સુધી પણ ફૂલ નળ ખુલ્લો રાખવું આ નાની ચીજ છે પણ પાણીના જીવો કેટલા એમાં હણાય છે એ આપણને મગજમાં આવતું નથી એટલા માટે તમારે એ સમજવાનું કે હું નેસેસરીમાં એક વાર નાવું ને બાકી છોડી દઉં આ રીતે આપણે આપણી જ લાઈફને ગોઠવી શકશું આશ્રવ માટે કે જેટલા કર્મ અંદર આવે ઓછા એટલે કહેવાનું એ છે આ ભાવનામાં કે આપણે લોકો પોતે જ આપણા કર્મ ક્રિએટ કરીએ છીએ અને આપણે જ પાસે પાવર છે અટકાવવા માટે કોઈ બીજો ક્રિએટ ક્રિએટ નથી કરતો ને બીજો કોઈ આપણા માટે અટકાવશે નહીં એટલે આ ભાવનામાં આ રીતે ભાવવાનું છે સવાલ આપણે લોકો છેલ્લે આપણે રાખ્યું છે જેમ નક્કી કર્યું છે એટલે એ એ વખતે જ કંઈ પણ હોય ત્યારે પૂછજો આ થઈ સાતમી ભાવના હવે આઠમી ભાવના એ ભાવના છે આના પછી આપણને સમવર આપણે કર્મ આવવાનું સમજ્યા તો હવે નેક્સ્ટ ભાવના એ ભાવવાની કે આ તો હું સમજ્યો આ દુખથી ભરેલી ચીજો છે કર્મ પણ હવે કર્મને હું અટકાવું કેવી રીતે એને કાઢું કેવી રીતે જે ઓલરેડી આવ્યા છે તો એમાં આઠમી ભાવના જે સમજાવશે એ પહેલું સમજાવશે અટકાવવું કઈ રીતે અને નવમી ભાવનામાં બતાડશે કાઢું કઈ રીતે તો આઠમી ભાવનાનું નામ છે સંવર ભાવના સંવર ભાવના એટલે સંવર શબ્દ છે સમ એટલે પહેલો શબ્દ જે સમ છે એનો મિનિંગ થાય છે ચારે બાજુથી એટલે ચારે બાજુથી અટકાવવું એનું મિનિંગ સંવર શું અટકાવવું કર્મોને ચારેય બાજુથી હું કર્મને આત્મામાં જીવની જોડે ચિટકતા અટકાવું એનું નામ સંવર એટલે સંવરનું રિલેશન આશ્રવ જોડે શું છે એક્ઝેક્ટલી ઓપોઝિટ જ્યાં આશ્રવ છે ત્યાં સંવર નથી ને જ્યાં સંવર છે ત્યાં આશ્રવ નથી એટલે આપણા માટે કયું સારું છે તો સંવર સારું છે સંવરના બે પ્રકાર છે એક ભાવ સંવર એક દ્રવ્ય સંવર ભાવ સંવર એટલે આત્માનું ધ્યાન કરવું આત્મામાં જ રહેવું આત્માના શુદ્ધ ઉપયોગ એટલે આત્માના ગુણોનું ધ્યાન કરવું એ ભાવ સંવર કે મારા અંદર શું છે તો અનંત જ્ઞાન છે અનંત દર્શન છે પાવર બી અનંત છે મને કોઈ અવિનાશી છું એ બધું જ્યારે બેસીને કોન્સન્ટ્રેટથી વિચાર કરીએ એ ભાવ સંવર થાય ત્યારે કર્મ આવતા અટકી જાય છે કારણ કે તમારું મન વચન કાયાથી તમે કમ્પ્લીટલી કોન્સન્ટ્રેશન આત્મા ઉપર કરો છો અને દ્રવ્ય સંવર એટલે ફિઝિકલી કમ સ પૂતગલોને આવવાનું રોકાઈ જાય એ દ્રવ્ય સંવર દ્રવ્ય સંવર આવે છે શેનાથી ભાવથી જો તમે ભાવમાં રહેશો સારા અને ભાવથી જો સંવરમાં રહેશો તો બહારથી પૂતગલો આવવાનું અટકી જશે ઓટોમેટિકલી એટલે એ રીતે બંનેનું કનેક્શન છે આત્માથી કર્મોને ક્લીન કરવા માટેનું આ પહેલું સ્ટેપ છે દાખલા તરીકે તમારું ઘર હોય તમે ઘર દિવાળીમાં ક્લીન કરવા માટે લીધું હોય તો સૌથી પહેલાં શું કરશો તો સૌથી પહેલાં ક્લીન કરવાનું ચાલુ કરશો એના પહેલાં બારીઓ બંધ કરશો કેમ કારણ કે ત્યાંથી નવો કચરો ન આવે નહીં તો તમે ક્લીન કર્યા જ કરો ને નવો કચરો આવ્યા જ કરતો હોય તો તમારું ક્લીન કેટલું થયું જેટલું કાઢ્યું એટલું જ પાછું ભરાઈ ગયું એટલે સમવર એ આ બારી બંધ કરવા જેવું છે ક્લીન કરતાં પહેલાં સંવરમાં આવવાની જરૂર છે આત્મા જૂના કર્મોને આપણા જીવથી જુદા કરવા પહેલાં નવા કર્મોને અટકાવવું એ બહુ જરૂરી છે એટલે સંવર આ બારી જેવું છે કે એને બંધ કરવાનું જેમ ઘરમાં ચોખ્ખાઈ રહેવા માટે એવી રીતે જ આત્મામાં નવા કર્મને અટકાવવા માટે સંવરની જરૂર છે જે આપણે આગલા નિ આશ્રમમાં આપણે જે હોળીનો દાખલો લીધેલો એ હોળીના દાખલાની આપણે આગળ વાત કરીએ તો જ્યારે પેલાને પાણી ઘણું ભરાયું તો હવે એક ડબલું લઈને પાણી હોળીમાંથી કાઢે એ પહેલાં એણે શું કરવું જોઈએ તો જે કાણું છે એમાં બૂચ મારવું જોઈએ એ બૂચ ન મારે તો નવું પાણી ભરાયા જ કરશે જૂના કેટલું બી તું ડબલાથી કાઢ થશે શું નવું ભાવે પાણી ભરાયા જ કરશે એટલે એ સંવર એટલે બૂચ મારવા જેવી વાત છે આત્માને ટોટલી કવર કરી કાઢવા જેવી છે એક જાણે કે મોટો બોલ બનાવી દીધો હોય આત્મા અંદર શરીર બેસી ગયું હોય ને ભારતીય આત્મા આવતા હોય કર્મો એ આવતા અટકી ગયા હોય એવી જાતનું એક પ્રોટેક્શન કરી કાઢ્યું છે એ સંવર છે તીર્થંકર ભગવાન બી જ્યારે દીક્ષા લે છે ને ત્યારે સંવરમાં આવે છે દીક્ષા એક સંવર છે કારણ કે તમારે આત્માના કર્મ આવવાનું અટકી જાય છે એક વ્રત છે બરાબર એટલે એ એક સંવર થયું હવે તીર્થંકર ભગવાનનો એક નિયમ છે કે એ જ્યારથી દીક્ષા લે છે ત્યારથી કેવળ જ્ઞાન થાય એની વચ્ચે કોઈ પણ દેશના આપતા નથી કોઈ પણ ચીજ કોઈની બી જોડે બોલતા નથી એનું કારણ શું છે તો એનું કારણ છે કે એમને પોતાના આત્મા ઉપર જ ધ્યાન હોય છે તીર્થંકર ભગવાનને કારણ કે એ જો કોઈની જોડે વાત કરે કોઈને દેશના આપે કારણ કે એમનામાં જ્ઞાન તો ઘણું જ હોય છે દેશના આપવા જેટલું પણ આપે તો શું થયું તો એમને યોગને યુઝ કર્યા મન વચન કાયને યુઝ કર્યા જે ધર્મમાં પોતાના આત્માના ઉપરના વિચાર કરતા બીજે તો એનાથી શું થશે કર્મ બંધ થશે ભલે પુણ્યના કર્મ બંધ થશે પણ કર્મ બંધ થશે પણ એ કર્મ બંધ કરવાનું તીર્થંકરની હમણાં કોઈ પણ જરૂરિયાત એમને લાગે છે કે એમને એ કરવું છે ના એમને તો સારા કે ખરાબ કોઈ પણ કર્મને ક્લીન કરવા છે એટલે ભલે પુણ્ય બંધ થતું એવા પણ કર્મ બંધ કરવા માટે રાહ ન જોઈ એટલા માટે એ જ્યારે દીક્ષા લે છે અને જ્યારે કેવળ જ્ઞાન થાય છે એની વચ્ચે કોઈ દાડો કોઈની પણ જોડે એ દેશના આપીને સમજાવતા કે કંઈ જ નહીં ત્યાં સુધી પોતાના આત્મા ઉપર જ વિચારને એમાં જ કોન્સન્ટ્રેશન હોય છે એટલે એ કાયમના ભાવ સંવરમાં હોય છે સંવરનું આટલું ઇમ્પોર્ટન્ટ છે એ અહીંયા બતાવવામાં આવે છે કે તીર્થંકર બી સંવરમાં રહેવાથી જ કર્મને કાપી શકે છે નવા કર્મને અંદર લાવીને નથી કાપી શકતા એ અહીંયા ક્લિયર થાય છે આપણે સંવરની આ ભાવના ભાવી હવે સંવર ભાવવું કેવી રીતે કરવું કેવી રીતે તો એનું ડેલી એપ્લિકેશનમાં આપણે શું કરવું જોઈએ તો આપણે શ્રાવકના બાર વ્રત લેવા જોઈએ એ મોટામાં મોટું એક સંવર છે આપણા માટે એમ તો જો દીક્ષા લીધી હોય તો પાંચ મહાવ્રત આવે આપણે તો એ છે નહીં હમણાં એટલે આપણી જોડે તો કાં તો પાંચ અણુ વ્રત કાં તો શ્રાવકના બાર વ્રત છે બાર વ્રતથી પાક્કા શ્રાવક થઈ જવાય છે એ આપણી પાસે છે પછી તો ચૌદ નિયમ છે જે ડેઈલી તમે એમાં તમે પચકાણ લઈ અને તમે ઓછા કરી શકો છો પાપ સૌથી મોટું આપણું ડે ટુ ડે સંવર છે એ બધા જ કરી શકે એમ છે સમાયિક છે પ્રતિક્રમણ છે એ બધું જ છે એક સમય કરો બે સમય કરો જેટલા બી કરો એટલો ભાગ તમે સંવરમાં જ રહો છો પાપ ટોટલી અટકાવી દો છો તમે એ સમાયિક થયું સ્વાધ્યાય છે તમે ઈવન સમાયિક ન થયું હોય ખાલી સંવરમાં બેસીને ખાલી બુક્સ વાંચો આપણે ધર્મની અને એનું કોન્સન્ટ્રેશન કરો એ પણ એક સંવર છે કારણ કે જ્યાં જ્યાં છે ને પહેલાં તો તમે એક રૂલ સમજી લો કે જ્યારેક બી સંસારનું બહારનું એક્ટ્રેકશનના વિચારો કે વાતો કે કંઈ ન કરતા હો ત્યારે તમે સંવરમાં છો હવે મન કશેક બી ફરી જાય અને કોન્સન્ટ્રેશન રહેતું નથી હું માનું છું મારું પણ નથી રહેતું પણ આપણે બેઠા હોઈએ અને પ્રેક્ટિસ કરતાં આ કેવું છે પહેલી વાર કોઈ ધ્યાન કરતું હોય એક મિનિટ માન કરી શકશે ને લોકો ઉડતાલીસ મિનિટ સુધી પહોંચી શકે છે ધ્યાનમાં એ સેનાથી થાય છે પ્રેક્ટિસથી થાય છે એટલે તમે પ્રેક્ટિસ કરશો ચોપડી આપણે ધર્મનું વાંચવાનું વાંચવાનું ભલે કોન્સન્ટ્રેશન ઘણા જણનું મેં સાંભળ્યું છે કે સમાયકમાં ધ્યાન જ નથી રહેતું ભાઈ ધ્યાન નથી રહેતું ત્રણ યોગ બતાડ્યા છે મન ને કાયા મનથી ધ્યાન નથી રહેતું વચનને કાયા તો તમે રાખી શકશો ને સમાયિકમાં તો એ તો કરો તમે મન ભલે બીજે ફરતું હોય બે બે ત્રણ યોગમાંથી બેને તો બાંધ્યા ને હવે ધીમે ધીમે કરવાથી તમારું મન બી કોન્સન્ટ્રેસ થશે પણ એ એક્સક્યુઝ નહીં કરો કે મારું મન નથી રહેતું એટલે મારાથી સમાયક જ નથી થતું એ કોઈ રડો નહીં કરો કારણ કે એનાથી સંવર તો થવાનું જ છે એટલે સમાયક એક મોટું છે સ્વાધ્યાય એટલે બુક્સ વાંચવું એ છે માળા ગણવી કાવશક કરવા એમને એમ ધ્યાન કરવું મેડિટેશન કરવું એ બધા જ સંવરના પ્રકાર છે પછી એપ્લિકેશન સંસારમાં તો કોઈનું પણ આપણે ખરાબ ન લગાડવું આપણે એક્સેપ્ટ કરવું હોય કોઈએ આપણા માટે કીધું હોય પહેલી ચીજ તો જો તમે માનો કે કોઈ મારું બગાડી નથી શકતું તો એ કંઈ પણ બોલ્યું હોય તો એમાંથી મારું એમ નથી બગાડવાનું એ મગજમાં જો આપણે વિચાર કરતા જઈએ તો કોઈનું ખરાબ લાગશે જ નહીં એટલે એ ખાસ મગજમાં વિચારવાનું અને કોઈ બહારવાળો તો ખાલી નિમિત્ત જ છે એટલે મારે કોઈનું ખરાબ લગાડવું જ નથી એનાથી તો એટલા બધા જ કર્મ અટકી જશે અને એટલા સંવર થઈ જશે કારણ કે આ એક ચીજ એવી છે સમજો કે સમયક છે સમયકનું ફળ તમે લઈને જશો પણ આ કોઈનું ખરાબ ને વેર ઝેરમાં તો તમે છે ને એવું ફળ લઈને જશો કે આત્મા ઘણો દબાઈ જશે કારણ કે એની જોડે એની જોડે વેર ઝેર ચાલુ રહેશે લાંબો ટાઈમ એટલે એ કોઈનું ખરાબ લગાડવું નહીં ને આપણે કોઈનું કોઈને લગાડવા નહીં લગાડવું નહીં આપણે પણ બહુ ક્રોધ આવે તો પાંચ નવકાર મંત્ર ગણીને પછી હું કરું ઝઘડો એમ વિચાર કરો કોઈ પણ રીતે રસ્તા કાઢો કે જેમાં મારા કસાયો બધા થોડા ડિમિનિશ થઈ જાય થોડા હલકા થઈ જાય એવા વિચાર કરજો તો એનાથી સંવરમાં તમે વધારે રહેશો કાં તો હું ટોટલ સમ આપણે સમય કરું અને કાં તો કંઈ જ ન કરું એવું પણ નથી આર ઇન બિટવીન ઓલ્સો જ્યારે કે કસાયોને ઓછા કર્યા એ પણ એક પ્રકારનું સંવર છે કારણ કે ઓછા કર્મ બંધ કર્યા સમવરનો બેઝિક મિનિંગ છે કે મારે કર્મથી અટક અટકાવવું છે હવે એ કર્મને અટકાવવા માટે કાં તો હું કમ્પ્લીટ અટકાવું કાં તો હું ઘણા આવતા હતા એને બી અટકાવું તો એ પણ એક પ્રકારે તમે યુઆર મુવિંગ ટુવર્ડ્સ ટોટલ સમવરમાં એટલે એ બી પ્રેક્ટિસ કરવાની છે એટલે ક્રોધ આવે તો બી ઓછો કરી કાઢજો એટલે આ રીતે કસાયોને ઢીલા પાડવામાં અને કસાયોને રોકવામાં સમવર કામમાં આવે છે એટલે આ ભાવનામાં એ જ કરવાનું કે મને જે કર્મો આવતા હતા એ કર્મોને હું અટકાવું એના માટે હું સંવરમાં વધારેને વધારે રહું અને આ બધી જ મેં કીધું એ એપ્લિકેશન બધી જ આપણે કરી શકીએ એમ છે માળા ગણવી કાવશક કરવો ધ્યાન કરવું બધું જ આપણે સ્વાધ્યાય કરવું સમાય કરવું એ બધું જ આપણે કરીએ છીએ સવાલ એ છે કે વધારે ટાઈમ કાઢી શકીએ કે નહીં એટલે એટલો સાઇમ તમે સંવરમાં રહેશો તો આ બીજી થઈ ભાવના સંવર ભાવના એટલે થઈ આઠમી હવે નવમી ભાવના છે કે હું પહેલાં કર્મ આવે છે પછી કર્મને કેવી રીતે અટકાવું હવે નેક્સ્ટ જે સૌથી ઇમ્પોર્ટન્ટ છે એ કર્મ જે લાગ્યા છે મને એને હું કેવી રીતે કાઢું શરીરમાંથી એને કેવી રીતે આત્માથી જીવમાંથી કેવી રીતે એને છૂટા કરું તો એ ભાવનાનું નામ છે નિર્જરા નિર્જરા ભાવના નિર્જરા શબ્દ છે એમાં જર શબ્દ છે એટલે જર એટલે ખરવું ખંખેરવું કોઈપણ ચીજ આપણે ખંખેરીને ઊભા થઈએ ને કોઈપણ ચીજને ડ્રોપ કરીને ઊભા થઈએ એનો એ એ વર્ડ જર છે જરનો મિનિંગ એમ થાય એટલે નિર્જરા એટલે કોઈ પણ ચીજને ખંખેરવી જે હમણાં ધર્મમાં એ શબ્દ વાપરાય છે શેમાં તો કર્મને કાઢવામાં કર્મને ડ્રોપ કરવામાં એટલે ત્યાંથી આત્મામાંથી કાઢી કાઢવામાં આ શબ્દ વપરાય છે એટલે નિર્જરા જ્યારે શબ્દ હોય ત્યારે કર્મને આત્માથી છૂટા કરવું એના માટેની એ પ્રોસેસ છે એનું નામ નિર્જરા જ્યારે બી બંધ પાસ્ટમાં થયો હોય તો આપણે મિનિમમ શું કરવું પડે છે તો મિનિમમ કરવું પડે છે ભોગવવું પડે છે એના વગર કર્મ છૂટા પડતા નથી એ પાક્કું છે એટલે ભોગવીને કર્મ છૂટા પડે છે એ બહુ સિમ્પલ છે એ તો ઘણા ધર્મમાં બી બતાડ્યું છે કે તમે બાંધ્યું યુ 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 રાઈટ વોટ યુ સો ને એવી રીતે હોય છે પણ અહીંયા જૈન ધર્મમાં બીજું પણ છે મારે ભોગવ્યા વગર છૂટા પાડવા છે તો મારી પાસે કોઈ રસ્તો છે કે મારા સ્ટોકમાં મારા આત્મામાં ભોગવ્યા વગર મારે જે બંધાયેલા છે કર્મો એને છૂટા પાડું મને એવો રસ્તો બતાડો તો એવો રસ્તો છે એનું નામ છે તપ દાખલા તરીકે એક નદી હોય નદીને તમારે ખાલી કરવી છે સુકાવી દેવી છે એ જગાને તો તમે એક ડબલું લઈને બેસશો અને એક એક એનું ડબલું ભરી પાણી કાઢીને બહાર બીજી સાઈડ પર નાખશો તો ક્યારે ખાલી થશે ઓલમોસ્ટ પોસિબલ નથી ત્યારે એક ઉનાળો આવશે ને પાંત્રીસ ડિગ્રીનું ટેમ્પરેચર થઈ ગયું હશે ત્યારે આખી નદી શું થઈ જશે સુકાઈ જશે તો એ જ કામ છે તપનું ભોગવવાનું ને તપનું જેમ ભોગવશું એનો મિનિંગ કે ડબલાથી પાણી કાઢીએ છે થોડું 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 નીકળે છે એટલા કર્મો બાંધ્યા છે આપણે કે એ ભોગવતા ભોગવતા તો અનંતા જીવો થઈ જ અનંતા ભવો થઈ જશે એટલા બધા કર્મો આપણે બાંધ્યા છે કારણ કે આટલા ભવોથી લઈને આવ્યા છે તો એ ડબલાથી કર્મોને કાઢું એ સિસ્ટમ ક્યાં સુધી ચાલશે તો જો હમણાં આપણને જ્ઞાનનો શબ્દ મળ્યો હોય સબ્જેક્ટ અને જ્ઞાન ચડતું હોય ને આપણે સમજમાં આવતા હોય તો હવે કેવી રીતે મારે કર્મ કાઢવા છે તો જેમ સૂર્ય પાણીને સૂકવી દે છે એ રીતે મારે કર્મ કાઢવા છે જે કામ કરે છે તપ તપ જ એક એવી ચીજ છે કે એકસાથે પાણીને સૂકવી દેશે એકસાથે તમારા કર્મને બાળી નાખશે કર્મને જીવથી છૂટા કરી આત્માથી છૂટા કરી કાઢશે તપ આટલું મહત્વનું છે એ તપના હિસાબે બીજો તપના હિસાબે શું થાય છે તો તપના હિસાબે કર્મના બે ભાગ પડે છે નિર્જરાના બે ભાગ પડે છે મીચા મી દુકડો કઈ રીતે ભાગ પડે છે તો એક છે સકામ નિર્જરા અને એક છે અકામ નિર્જરા અકામ નિર્જરાનું પહેલાં કહું તો કે જ્યારે કોઈને દુઃખ પડે સમજો કે રસ્તા રસ્તો તોડનારો કોઈ માણસ હોય તો એને દુઃખ પડે છે એને ભોગવવું પડે છે બહાર ઝાડ ઊભું છે એને ઠંડી કે ગરમી સહન કરવી પડે છે એ બધાથી પણ નિર્ધરા થાય છે કર્મ છૂટા પડે છે પણ એ કેવી રીતે તો એ લોકોને એનું મન નથી થતું ભોગવવાનું પણ કમ્પલસરી ભોગવવું પડે છે તો કમ્પલસરી જ્યારે ભોગવવાનું આવે ત્યારે એ ચીજને અકામ નિર્જરા કહેવાય અકામ એટલે કામ વગરની જેમાં પોતે જ્ઞાનથી નથી કર્યું જ્ઞાન વગર એ કર્મ છૂટા પડ્યા છે તો સકામ નિર્જરા જે બીજો પ્રકાર છે એ બીજો પ્રકાર તપનો શું છે તો એમાં જ્ઞાનપૂર્વક હું કર્મને છૂટા પાડું અને જ્ઞાનપૂર્વક કર્મને છૂટા પાડું એના પ્રોસેસમાં હું શું હેલ્પ લઉં તો એ તપની હું હેલ્પ લઉં તો એ બધું સકામ નિર્જરા થઈ અને સકામ નિર્જરા જ તમને મોક્ષ પહોંચાડશે અકામ નિર્જરામાં કારણ કે તમને તમને ફોર્સફુલી તમને ભોગવવું પડે છે એનાથી શું થાય છે એનાથી તમારું મન તો હજી અંદરથી વ્યાકુળ જ હોય છે અંદરથી હજી તમને રડારોળ જ હોય છે કે આ શું થયું મારે આ ભોગવવું પડે છે એવા આરતે ધ્યાનમાં જ હોય છે એટલે જૂના તો ભોગવાઈ જાય છે પણ નવા ઘણા બંધાઈ જાય છે એટલે અકામ નિર્દ્રાથી કોઈ દાડો મોક્ષ થતો નથી જ્ઞાનપૂર્વક તપ કરવાથી એટલે સકામ નિર્દ્રાથી જ મોક્ષ થાય છે આ પાક્કું છે એના વગર મોક્ષ નહીં થાય એટલે સકામ તપ ઉપર ધ્યાન રાખવાનું અને એ પણ તપ કેવું જ્ઞાનવાળું તપ તો તપનું ડેફિનેશન શું તપનું ડેફિનેશન તપાવવું કોને તપાવવું શરીરને જે હું નથી આ શરીર શરીરના યોગો એની પાંચ ઇન્દ્રિયો એનું મન એ બધાને હું કેવી રીતે તપાવું એનું પણ એક એક્સપ્લેનેશન છે કે હું એવી રીતે એને કષ્ટ આપું એવી રીતે તપાવું કે જેમાં મારા આત્માને કોઈ ફીલ ન થાય એને જ રિયલ તપ કહેવાય એનો મિનિંગ દાખલા તરીકે તમે એક ઉપવાસ કર્યો ઉપવાસ કર્યો સાંજ પડી એટલે ઓ ભાઈ હવે તો મારાથી રહેવાતું નથી મને તો આમ થાય છે એ બધું તે તમે રડારોળ ચાલુ કરી તો એ તમે તમારા આત્માને ફીલ થવા દીધું તમારા જીવને ફીલ થવા દીધું કે મારા શરીરને કષ્ટ પહોંચે છે તો એ જે ફીલ થવા દીધું એમાં જે તમારી ફૂલ નિર્દ્રા થવાની હતી એ ફૂલ નહીં થાય કારણ કે તમે હજી આત્માનું ઉપર કોન્સન્ટ્રેશનને બદલે શરીર ઉપર જ છે તમારું તો જ તમને આ ફીલ થાય છે એટલે જેટલું શરીર ઉપર કોન્સન્ટ્રેશન રહેશે એટલી નિર્દ્રા ઓછી થશે અને જેટલું કોન્સન્ટ્રેશન નહીં રહે એટલી નિર્દ્રા વધારે થશે કોઈ આટલા જ માટે એક ઉપવાસના કેટલા ભાગ પડે છે કોઈ ઉપવાસ ડાયટિંગ કરવા કરે છે વજન ઘટાડવા કરે છે કોઈ ઉપવાસ કરે છે તો ચલો કંઈ મને કોઈને કે મેં બી ઉપવાસ કરી શક્યો એવા ભાવથી કરે છે કોઈ લોકોને બતાડવા માટે બી કરે છે કોઈ પોતાના આત્મા માટે કરે છે આ ચાર ઉપવાસ થયા અને ચારેમાં જુદી નિર્દ્રા થઈ એટલે જ્યારે બી તમે તમારા પોતાના આત્મા માટે કરશો કોઈ પણ તપ એ જ મેક્સિમમ નિર્દ્રા આપશે બાકી પહેલું જે બાકીના ઉપવાસ કરનારાને પુણ્ય મળશે પણ પુણ્ય પછી એનો નિર્દ્રા નહીં થાય એટલે તમને સારા કર્મ બંધાશે પણ જે આપણે કર્મ કાઢવા છે એ નહીં નીકળે એટલે તપ કરતી વખતે આ મેઇન પોઈન્ટ હોવો જોઈએ મગજમાં કે મારા આત્માને હું ફીલ ન થવા દઉં એવું શરીરને કષ્ટ આપો એટલે ક્વોન્ટિટી કરતાં ક્વોલિટીમાં વિચારજો એક ઉપવાસ કરવો વધારે સારું જરાક બી મગજમાં કંઈ પણ હાઈ હોય વગર રાધર દેન બે કરી અને પછી ઘડિયાળ જોઉં પાણાનો ટાઈમ ક્યારે આવે ને બધાને પૂછું નૌકાર સિંહ ક્યારે આવે છે એટલે બેટર છે કે તમે એકદમ જ ક્લિયર માઇન્ડથી જ કરજો કોઈ જ મને ફિલિંગ નથી કંઈ જ પ્રોબ્લેમ નથી અને થોડુંક કષ્ટ પડે તો છે હવે એ તો શરીર છે એવા ભાવથી કરશો તો અનંતી નિર્જરા થશે એટલે આ રીતે તપનું ડેફિનેશન છે આનાથી આત્મા સ્ટ્રોંગ થાય છે પહેલા તો જે અત્યારના નાની નાની ચીજ શરીરને થાય છે ને એમાંથી આપણને જે અંદર લાગ્યા કરે એ બધું નીકળી જશે આ પ્રેક્ટિસ કરવાથી હવે આ તપ હું કરું કેવી રીતે બધાના જ મગજમાં જનરલી એવી તરફ કહેવાય ગયું છે કે ઉપવાસ કરવો એકાસનું કરવું છટ કરવું એ જ તપ છે અને એ જે ન કરી શકે એ લોકો બિચારા બાપડા થઈને કે અમે તો કંઈ કરી જ નથી શકતા અને અમે લોકો કેવી રીતે તપ કરીએ એના જ વિચારોમાં ફરતા હોય છે તો અહીંયા વાત ખોટી છે કે આ એક જ તપ નથી તપના એ ઘણા પ્રકાર છે આ ઉપવાસ કરવું એકાસનું કરવું છઠ કરવું એ સારું જ છે એમાં તો કોઈ સવાલ જ નથી તપ જ છે મોટું પણ એ બધાથી નથી થતું કારણ કે એવા કર્મ અસાતાવેદનિયાના બાંધીને આવ્યા છે કે સહન નથી થઈ શકતું તો શું કરવું તો બીજા પ્રકારના તપો આપણે કરી શકીએ છીએ તો એ કેવી રીતે તો તમે ઓછું ખાઓ ઉણોદરી કરો તો એ પણ એક તપ છે તમે ટેસ્ટ વગરનું ખાઓ તો એ પણ એક ટેસ્ટ તપ છે તમે ઉપરથી કંઈ નાખો નહીં ખાવામાં એ પણ એક તપ છે કેમ કારણ કે તમે જે ઉપરથી નાખો છો એ તમે તમારા આત્મા જીવ માટે નથી નાખતા શેના માટે નાખો છો તમને રસ માટે નાખો છો તમારા જીભ માટે નાખો છો એ સેન્સ માટે નાખો છો એ ઇન્દ્રી માટે અને એ ઇન્દ્રિ માટે નાખ્યું એનું મિનિંગ શું થયું તમે કોને પોષ્યું તમારા શરીરને તમારો કોન્સન્ટ્રેશન શેના ઉપર ગયું શરીર ઉપર અને તમને ભાવતું ન હોય ને એ પણ ફાઇન રીતે તમે ખાઈ લીધું તો તમે ખાલી ખાવા માટે તમારે શરીરને સાચવવા જ ખાધું છે એ રીતે રહ્યું તો એક પ્રકારનું તપ થયું કારણ કે તમને શરીરને ભાવતું તોય નથી આપ્યું તમારે એને સાચવવું તોય આપ્યું છે એટલે એમાં પણ એક તપ બતાડ્યું છે કેમ આ એક તપ છે આનું રીઝન છે જ્યાં જ્યાં તમે શરીરને ગમતી ચીજ છોડશો ત્યાં તપ છે એ પાક્કી વાત છે કંઈ પણ અનકમ્ફર્ટેબલ સિચ્યુએશન હોય એને ચલાવી લેવી પંખો એર કન્ડિશન પહેલાં બી વાત કરી એક કે બે માળ હોય તો ચડી લેવું લિફ્ટમાં નહીં જવું નજીકમાં હોય તો ચાલીને જવું ગાડી નહીં વાપરવી આ બધું જ એક પ્રકારનું તપ છે કાયા કલેસ્ટ્રે તપ છે આ બધા તપના પ્રકાર આપણે જ્યારે નવું તત્વ કરશું ત્યારે ડિટેલમાં જઈશું પણ અહીંયા હમણાં ભાવનામાં એ જોવાનું છે કે આ રીતે હું તપ કરી શકું છું કે મારી જાતને આવી રીતે તકલીફ આપી શકું છું કોઈની સેવા કરવું એ મોટામાં મોટું તપ છે એ સેવા કરવી આપણે ગુરુ આપણે કંઈ સાધુ સાધુની સેવા કરવી ન હોય તો આપણા એલ્ડર્સની સેવા કરવી ઇવન પાડોશીની કોઈ બાજુમાં હોય ને એને હેલ્પમાં આવવું એ બધા જ પ્રકારની તપ છે સેવામાં મેઇન તપ શું છે કે તમારું કોન્સન્ટ્રેશન પહેલાંના આધારે છે તમારું ટાઈમ કોના આધારે છે સામેવાળાને પહેલાંને જે ટાઈમે જોઈતું હોય એ ટાઈમે તમારે ઊભા રહેવું પડે છે પેરેન્ટ્સનો જે ટાઈમ આવે છે જમવાનો એ ટાઈમે તમારો હોય કે નહીં તમારે એ છોડીને ઊભા રહેવું પડે છે એટલે તમારે એ કષ્ટ લેવું પડે છે એટલે કષ્ટ લીધું એટલે તપ થયું હવે એમાં તમે કંટાળાથી લીધું કે આ તમે તો ત્રણ વાર બોલાવો છો એક નહીં એ વાર તો એ તપ ન થયું ભલે તમે જઈને કર્યું પણ એ તપ ન થયું કારણ કે તમે ફોર્સફુલી કર્યું છે પણ તમે જો ફોર્સફુલી ન કર્યું હોય અને તમે એમને રિયલી રીતે કરાવ્યું કે લા હું કરી આપું કરી આપું કરીને ત્રણ વાર બોલાવે તો બી તમે શાંતિથી જઈને એમને સમજાવો કે એમને કહો પોસિબલ છે ઘણા એલ્ડરલીને એકને એક ચીજ ત્રણ વાર બોલવા જોઈએ છે કારણ કે એ મેન્ટલ સ્ટેટ થઈ જાય તો એ વખતે શું એકને એક ચીજ બોલે છે એમ ચીડાવવાની જરૂર નથી સાંભળી લો કે આપણે પણ ત્રણ ને ભલે ત્રીસ વાર બોલવું પડશે એક દિવસ આવશે એવો બી એટલે એમાં કોઈ ચીજ મગજમાં લેવાની જરૂર નથી તો આ એક પ્રકારનો તપ થાય છે વાતમાં કંઈ મોટું વાત નથી પણ આમાં તમે સમજીએ તો તપ કરી શકશો પેશન્સ રાખવું એક પ્રકારની તપ છે બહુ એક્શનો કરવાની મન વચન કાયાથી મોત શોખ ને બધું એ તો બધાને ખબર છે એ પણ એક પ્રકારનું તપ છે કેમ કારણ કે પોતાની વિશેષ પોતાના એક્શનને તમે કંટ્રોલમાં લીધી છે બહુ જ મન થતું અને તમે ન ગયા બહાર પિક્ચરમાં ન ગયા તો એક કંટ્રોલ કર્યો તો એ પણ એક તપ થઈ ગયું ટિકિટ ન મળીને ન ગયા એ તપ નથી પણ પોતે પોતે બધું હોવા છતાં સગવડ હોવા છતાં નથી ગયા કે ચલો મૂક મારે નથી જ જવું આજે કે આજે મેં તો ઘરે જ બેઠો છું લાવ કંઈ વાંચું તો એક પ્રકારે તપ થયું એમ મોટું બીજું તપ છે ભૂલની માફી માંગવી વેર ઝેર લઈને ન જવું એ એક મોટું તપ છે અને એ તો ખાસ કરજો કોઈની બી જોડે જેટલાને પણ યાદ આવે આપણી ઉંમરથી કારણ કે એક દિવસથી બીજી દિવસમાં કોણ રહેશે ને કોણ નહીં એ ખબર નથી તો જેટલાની પણ યાદ આવે બધાની જોડે ખમાવી લેજો ખમાવાના દિવસની રાહ નહીં જોતા કોઈ અપોઇન્ટમેન્ટ નથી જ્યારે બી મન આવે ખમાવી શકો છો ખાલી સંવત્સરીના દિવસે એવું હોય જ નહીં એ તો એક વ્યવહારથી દિવસ છે કે જે દિવસે બધા કરીએ બાકી તો તમારે જેની જોડે થયું એ ખમાવી શકો છો કોઈ પણ દિવસે ધ્યાન કરવું એ પણ એક તપ છે કારણ કે આત્મા તરફ ધ્યાન છે કાવસક કરવો એ પણ એક તપ છે વિનય કરવો એ પણ એક તપ છે એ વિનયથી એ મોટા તપ થાય છે કૃષ્ણ ભગવાનની વાત કરું આમાં તો કૃષ્ણ ભગવાન નેમનાથ ભગવાનની જોડે અઢાર હજાર સાધુ હતા તો કૃષ્ણ ભગવાન નેમનાથ ભગવાનના દર્શન કરવા ગયા ત્યારે એમને ભાવ થયો કે અઢાર હજાર સાધુને હું પગે લાગું હવે એ વખતના શરીરના હાડકાને બધું કહેવા હોય એકદમ જ મજબૂત એટલે એમને કોઈ પેઇન ન થાય આપણે તો એક વાર ત્રણ તીખું તો કરવો પડે તો હવે નથી થતું બેસા બેસા થશે ચાલશે એમ આપણે પોતાની જાતને પૂછીએ પછી જવાબ આપીએ હા ચાલશે એમ કરીને આપણે કરતા હોઈએ છીએ અહીંયા તો એ વખતના શરીર એવા હોય છે કે કોઈ એમને હોતા જ નથી પ્રોબ્લેમ એટલે એક પછી એક એટલા ભાવથી એ તપ અને પેલું તીખું તો કરીને બધાને પગે લાગતા હતા એક પછી એક વિનય કરીને આગળ વધતા હતા અઢારે અઢાર હજાર સાધુને પગે લાગ્યા અને એના પછી નેમનાથ ભગવાનના પાસે ગયા અને ભગવાનને કીધું એ પ્રભુ હવે હું હમણાં તો થાકી ગયો છું આટલું આપણે કર્યું છે એટલે ભગવાને કીધું શ્રી કૃષ્ણ તો એ થાક્યો થાક નથી વધાર્યો ભાર નથી તે ભાર ઉતાર્યો છે તે થાક નથી આવ્યો તને થાક ઉતાર્યો તે એટલે કૃષ્ણ ભગવાને પૂછ્યું કે કેવી રીતે પ્રભુ તો એમને કીધું કે તારા કર્મરૂપી ભાર જે હતો તારા ઉપર જે સાતમા નરકનો હતો એ તે આ પગે લાગી લાગીને ત્રીજા ચોથા નરક ત્રીજા નરક પર લઈ આવ્યો ચાર નરક તે કાપી નાખ્યા છે સેનાથી થયું વિનયપૂર્વક આ કરવાથી થયું એટલે તપથી કેટલા મોટા ફળ મળે છે ચાર ચાર નરક કપાઈ ગયા તો એ વિચાર કરો કે કર્મ કાપવા માટે આના સિવાય બીજી કોઈ ચીજ છે નહીં ગુણસ્થાનકની વાત કરું તો સાતમા ગુણસ્થાનક સુધી તમે આવી શકીએ છીએ આપણે આપણે સમ્યક દર્શન પછી શ્રાવકનું સાધુનું ગુણસ્થાનક એ રીતે આપણે જોયેલું તો એ સાતમા ગુણસ્થાનક ચૌદ ગુણસ્થાનક હતા આપણે જોયેલું હતું અપૂર્વ અવસર વખતે તો એ ચૌદ ગુણસ્થાનકમાંથી સાતમા સુધી આવ્યા પછી એના ઉપર ચડવું હોય તો નિર્જરા કર્યા સિવાય કોઈ રસ્તો જ નથી કર્મને કાપવા સિવાય ઉપર સીડી ચઢાતી નથી કસાયોને કાપી અને એને છૂટા કરવા સિવાય કોઈ હિસાબે રસ્તો નથી કે મોક્ષ થાય એટલે નિર્જરા તો કરવી જ પડે છે ભગવાન મહાવીરનો સાડા બાર વર્ષનો તપ એ શું છે એ નિર્જરા જ છે એટલા કર્મ ભેગા થઈ ગયેલા તે છેલ્લા ભાવમાં એમને નિર્જરા કરવી પડી આટલું બધું એટલે આપણે અત્યારના એમાંથી એ જોવાનું કે જેટલું છૂટતું જાય એ હમણાં જે સહન કરી કરીને છોડતો જાઓ તો એ જેટલું થશે એટલા મારે ફરીથી આગળ મારે એટલા ભોગવવા નહીં પડે તો આ રીતે નિર્જરાનું આપણે ભાવના ભાવી અને આપણા શરીર તરફનો મોં ઓછો કરવું તો આમ પહેલી છ ભાવનામાં જે વૈરાગ્યની ભાવના હતી એમાંથી એને કડક રાખવા એને સ્ટ્રોંગ રાખવા હું કર્મને પહેલાં તો આવે છે એની સિચ્યુએશન સમજું એટલે કે આ તો કેવું ખોટું થઈ રહ્યું છે પછી હું આવતા કેવી રીતે અટકાવું અને જે જૂના છે એને કેવી રીતે કાઢવું એ ત્રણ સિચ્યુએશન સમજ્યા કે જેનાથી વૈરાગ્ય ઓટોમેટિકલી ટકશે જો તમારા કર્મ ઓછા થયા તો વૈરાગ્ય ઓટોમેટિકલી તકી ટકી ગયો એના માટે તમારે કરવું નહીં પડે કંઈ એટલે એ જ કરો કે ખાલી કર્મ ઓછા કરો આ ભાવના આમ ભાવવાની તો હવે આ ત્રણ ભાવનાઓ થઈ આજે અને હવે આપણે એક મિનિટ હા હવે આપણે ક્વેશ્ચન આન્સર કરીએ અનમ્યુટ ઓકે